હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડમાં તિરંગા યાત્રા નીકળી હતી. સાંસદ ધારાસભ્ય સહિત આગેવાનો યાત્રામાં જોડાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને તિરંગા યાત્રાને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભારત માતાની જય, ભારત માતાની જયના નારા સાથે યાત્રા કાલાવડ શહેરની મુખ્ય બજારમાંથી પસાર થઈને સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચી. આ યાત્રામાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર પ્રમુખ હસુભાઈ વોરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું અને દેશમય વાતાવરણ બન્યું હતું. જય ઘોષ સાથે સમગ્ર બજાર ગુંજી ઉઠ્યું હતું. હર્ષલ ખંદીડિયા, ZS TV, જામનગર. ત્યારે સ્વાભાવિક રીતે દરેક ભારતીય માટે એક ગૌરવ, દરેક ભારતીય માટે અને રાષ્ટ્ર માટે રાષ્ટ્રની આન બાન શાન સમાન તિરંગા યાત્રાના માધ્યમથી આજે આવતીકાલનો સ્વતંત્ર દિવસનું સ્વાગત અને માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે એમ કે આપણે આપણા અમૃતકાળમાં એટલે કે આવતા 25 વર્ષમાં ભારતના આ તિરંગાની આન બાન શાન સમગ્ર વિશ્વમાં વધુ મજબૂતીથી આગળ વધારીએ અને ભારતને એક સાચા અર્થમાં પ્રગતિશીલ રાષ્ટ્ર, એક મજબૂત રાષ્ટ્ર જે ભારતમાં તમામ ક્ષમતાએ બનવાની છે એને સાચા અર્થમાં બનાવી આપણે સૌ છોડીએ. ત્યારે આજે આપના માધ્યમથી સર્વે નાગરિકોને પણ આહ્વાન કરું છું કે આપણી આન બાન શાન એવા આપણા તિરંગાનું ગૌરવ વિશ્વ ફલક પર આપણે સૌ વધારીએ અને એક નાગરિક તરીકેનું આપણું તમામ જે દાયિત્વ એ દિશામાં છે ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવામાં એ દાયિત્વને ભાવીએ એવા આહ્વાન સાથે આપ સૌને સ્વતંત્ર દિવસની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને આઝાદીનો આ અમૃતકાળ આપણે ભારતને એક મહાન રાષ્ટ્ર, એક મજબૂત રાષ્ટ્ર, એક પ્રગતિશીલ રાષ્ટ્ર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધારીએ એવી આપ સૌને અપીલ સાથે વંદે માતરમ, ભારત માતા કી જય.